ગોલ્ડન બેરી કે જેને આપણે દેશી ભાષામાં પોપટા કહેવામાં આવે છે અત્યારે કપાસ અને મગફળીની ખેતી કરતાં તેમાં સારું વળતર મળે છે અત્યારે આપણા દેશમાં તેની દેશમાંથી આયાત કરવામાં આવે છે પંદરસો થી અઢારસો રૂપિયાના કિલોના ભાવથી તેની આયાત થાય છે મેડિસનલ વેલ્યુની ખબર પડતાની સાથે જ ઘણા લોકોએ હવે તેને ડ્રાય ફ્રૂટમાં ખાવાનું શરૂ કર્યું છે તે આ ગોલ્ડન બેરીનું સેવન કરે છે રસભરે એટલે કે રાસબેરી આ સાધારણ દેખાતો છોડ ઔષધીય ગુણોથી ભરપૂર છે આ અનેક પ્રકારનો નાનો છોડ હોય છે જે વર્ષાની સિઝનમાં ગમે ત્યાં સરળતાથી જોઈ શકાય છે તેનું બોટનિકલ નામ ફિઝલિસ પેરુવિયાના છે તેના ફળ પર પાતળું આવરણ હોય છે આ આવરણની અંદર ગોળ નારંગી અથવા તો લીલા રંગનું ફળ રહેલું હોય છે આવરણની અંદર ફળ હોવાના કારણે તેને કેપ ગુસબેરી પણ કહેવામાં આવે છે કેટલીક જગ્યાએ તેને મેકોઈ પણ કહેવામાં આવે છે જ્યારે મેકોઈનો છોડ આ છોડથી તદ્દન અલગ હોય છે છત્તીસગઢમાં તેને અલગ તો પશ્ચિમ અને ઉત્તર પ્રદેશમાં તેને પરપોટા પણ કહેવામાં આવે છે તેના ફળો ખવાય છે તેના ફળ ઉત્તર પ્રદેશના મથુરા વૃંદાવનમાં ફળોની દુકાન પર સરળતાથી મળી જાય છે ત્યાંના લોકો તેના ફળને ખૂબ જ પસંદ કરે છે આ સોળની મુખ્યત્વે બે પ્રજાતિ જોવા મળે છે એકમાં ઘેરા લીલા રંગના ફળો અને બીજામાં કેસરી રંગના ફળો આવે છે પરંતુ હાલમાં ઘણા મોટા ફળોની હાઈબ્રિડ જાતો પણ તૈયાર કરવામાં આવી છે એટલે તેની ખેતી હવે વ્યાપારી સ્તરે થઈ રહી છે તેના ફળ સ્વાદમાં ખાટા મીઠા હોય છે અને ખૂબ જ પૌષ્ટિક છે આના સો ગ્રામ ફળમાં તે પણ કેલરી એનર્જી હોય છે ફળ ખાવાથી શરીરને એનર્જી મળે છે તંત્ર સારું રહે છે હાડકાં મજબૂત બને છે ડાયાબિટીસના દર્દીઓના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે આ ફળમાં રહેલા તત્વો હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે તેના ફળમાં વિટામિન એની પૂરતી માત્રા મળી આવે છે જે આંખો માટે ખાસ ફાયદાકારક છે તેના ફળનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલનું સ્તર ઘણા હદ સુધી કંટ્રોલમાં લાવી શકાય છે તેના ફળોમાં રસ ભરપૂર હોવાથી તેને રાસભરી પણ કહેવામાં આવે છે પરંતુ આ છોડ ખેડૂતો માટે માથાનો દુખાવો ગણાય છે જ્યારે તે નિંદામણની જેમ ઉગે છે ત્યારે તે પાક માટે સમસ્યા ઊભી કરે છે હવે ઔષધીય ગુણોની વાત કરીએ તો રાસબેરીના આ ફળમાં પંચાંગ ફૂલ પર્ણ દાંડી અને મૂળ પેટના રોગો અને મુખ્યત્વે યકૃત માટે ફાયદાકારક છે તેના પાંદનો ઉકાળો પીવાથી પાચન ક્રિયા સુધરે છે અને ભૂખ પણ વધુ લાગે છે તે યકૃતને ઉત્તેજિત કરે છે અને પિત્તને બહાર કાઢે છે તેના પાંદડાનો ઉકાળો શરીરનો સોજો દૂર કરે છે શરીરનો અંદરનો સોજો દૂર કરવા તેની પેસ્ટને સોજા પર લગાડવાથી સોજામાં રાહત મળે છે રાસબેરીના પાનમાં ફોસ્ફરસ આર્યન વિટામિન એ અને વિટામિન સી મળી આવે છે આ સિવાય એવું તત્વો પણ મળી આવે છે જે એન્ટી કામ કરે છે હર્ષમાં તેના પાનનો ઉકાળો બનાવીને પીવાથી ફાયદો થાય છે તો સંધિવામાં પાનનો લેપ લગાવવો અને પાનના રસનો ઉકાળો પીવાથી ફાયદો થાય છે તેના ફળોનો પાવડર કફ હેડકી અને શ્વાસ સંબંધિત રોગોમાં ફાયદાકારક છે રસભરીનો અર્ક બજારમાં સરળતાથી મળી રહે છે જે પેટ માટે ઉપયોગી છે સફેદ ડાગની સમસ્યામાં તેના પાંદડાનો લેપ કરવો ફાયદાકારક મનાય છે